સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસાના રાજપુર વાળા વિસ્તારમાં યુવકની હત્યા. બે યુવકો વચ્ચે ગાળો બોલવા બાબતે ઝઘડો થતા પથ્થર તેમજ લીમડાના ડાળાથી કરી હત્યા. લાકડીના ખેડૂત પુત્રે વરસાદી પાણીનો કર્યો સદુપયોગ. છેલ્લા 6 વર્ષથી વરસાદી પાણી એકઠું કરીને ફેલ થયેલ બોરવેલ દ્વારા ભૂગર્ભમાં ઉતારીને રિચાર્જ કરવાની ચિંધી નવીરા. ભર ચોમાસે ઉપરવાસમાં નહીવત વરસાદને લઈ સીપો અને દાંતીવાડા ડેમ ખાલી ખમ. ખેડૂતોની ચિંતામાં થયો વધારો. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બે રાહદારીઓને ટક્કર મારતા બંને રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જેમાં વાહન ચાલક ટક્કર મારી વાહન લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં છાપીના ભરકાવાડા પાટિયા પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહને બે રાહદારીઓને ટક્કર મારતા બંને રાહદારીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જેમાં ભરકાવાડા પાટિયા પાસે બે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન એક પૂર ઝડપે આવી રહેલા વાહને બંને રાહદારીઓને ધડાકાભેર ટક્કર મારી હતી, જેના કારણે બંને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળે તેમના મોત નિપજ્યા હતા. વાહન ચાલકે બંને રાહદારીઓને ટક્કર માર્યા બાદ પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને છાપી પોલીસને જાણ કરતા છાપી પોલીસ સ્ટેશનના PSI સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી બંને રાહદારીઓના મૃતદેહ કબજે લઈ તેમને PM અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલકને લઈ છાપી પોલીસે તપાસ હાથ ધરી છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાવ ખાતે વાવ વિધાનસભાની સંકલન સમિતિની સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાવ વિધાનસભા સંકલન સમિતિની બેઠકમાં અગત્યના મુદ્દાઓ તેમજ આગામી આયોજનો અને પક્ષના કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, વાવ વિધાનસભાના ચૂંટણી પ્રભારી ભરતભાઈ આર્ય, સંયોજક વસંતભાઈ પુરોહિત, સહસંયોજક સંજયભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ સહિત વાવ તાલુકાના અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને આવનારી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે થરાદ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી વરસાદ, આરોગ્ય અને કાયદો જળવાઈ રહે તેની સમીક્ષા કરી તેમજ ચાંદીપુર વાયરસ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. બનાસકાંઠા પ્રભારી બળવંતસિંહ રાજપૂતે બનાસકાંઠાની મુલાકાત દરમિયાન થરાદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર, DDO સહિત વાવ, સુઈગામ, થરાદ અને ભાભર તાલુકાના પ્રાંત અધિકારી, TDO, મામલતદાર, થરાદ, PSI, માવસરી PSI, સુઈગામ PSI, થરાદ TDO, વાવ TDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે કલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી કામો, આયોજનના કામ ઉપરાંત વરસાદની સ્થિતિની સમીક્ષા, આરોગ્ય તથા કાયદો અને વ્યવસ્થા જેવા બહુ કાયમી વિષયો અંગે ચર્ચાઓ કરી સમયમર્યાદાના કામોની દરખાસ્તો સત્વરે કરવા તેમજ મંજૂરી મળેલા કામોના શુભારંભ વહેલામાં વહેલી તકે કરાવવા જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં વિદ્યાર્થીની છેડતી કરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. થરાદ શહેરમાં અસામાજિક તત્વો એટલા બેફામ થઈ ગયા છે કે જગ જાહેર યુવતીઓની છેડતી કરતા તેમને કાયદાઓનો પણ ડર રહ્યો નથી. થરાદ વિસ્તારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અસામાજિક તત્વો હેરાન કરતા હતા. જ્યારે વિદ્યાર્થિની શાળાએ જતી ત્યારે અસામાજિક તત્વો રોડ વચ્ચે ઊભા રહી વિદ્યાર્થિનીને ફોન કરવા માટે પણ દબાણ કરતા હતા. અસામાજિક તત્વો એટલા માથાભારે હતા કે વિદ્યાર્થિનીના ઘર સુધી પહોંચી ગયા હતા અને વિદ્યાર્થિની ઘરે હાજર હતી ત્યારે અસામાજિક તત્વો વિદ્યાર્થિનીનો હાથ પકડી એક્ટિવા પર બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સમયે સોસાયટીમાં માણસો જોઈ જતા બે અસામાજિક તત્વો દોડી ગયા હતા. જ્યારે મુખ્ય આરોપીને લોકોએ ઝડપી પોલીસ મથકે સોંપ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીના પરિવારને અન્ય ફોન ઉપરથી અસામાજિક તત્વોએ ધમકી આપતા હતા. ઘટનાને પગલે થરાદ બાર એસોસિએશન થરાદ દ્વારા કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. થરાદ પોલીસે અલ્પેશ રબારી સામે તેમજ અન્ય ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદ પોલીસ મથકે પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાદ બાર એસોસિએશનના મેમ્બર અમારા એમની ભત્રીજીને અસામાજિક તત્વો છેલ્લા એક મહિનાથી હેરાન કરતા હતા. ત્રણ ચાર ભેગા થઈ અને રોજ મોડલ શાળાએ જતી હતી અને એને હેરાન કરતા હતા. બે દિવસ પહેલાં એના ઘર સુધી પીછો કરીને આવી ગયા. ત્યાં એમને પકડી સોસાયટીવાળાએ પકડી અને પોલીસને હવાલે કર્યો અને એ બાબતની કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે. આ બાબતે આજ રોજ થરાદ બાર એસોસિએશનની મિટિંગ મળી છે અને એને થરાદ બાર એસોસિએશને નક્કી કર્યું છે કે આવા અસામાજિક તત્વોને સબક મળવી જોઈએ અને તમામ થરાદ બાર એસોસિએશન જે ફરિયાદ કરી છે અમારા વકીલ મિત્ર છે એમની સાથે છે અને અન્ય કોઈ આરોપી હોય તો એની સાથે રહેશે નહીં અને આવા અસામાજિક તત્વોને સબક મળે અને થરાદની અંદર ભવિષ્યમાં ગુનો ન બને એના માટે થરાદ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને નિર્ણય કર્યો છે કે આવા અસામાજિક તત્વોને સહકાર ના આપવો અને ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી પ્રયત્નો કરો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે ડીસાના નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાતના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ અને ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ બચુભાઈ લાડવાની કરવામાં આવેલી અટકાયતનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મંદિરોને તોડવાની નોટિસ આપવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા મંદિર તોડવા માટે આપવામાં આવેલી નોટિસને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવા છતાં તેના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાથી આજે આ અટકાયતનો વિરોધ નોંધાવીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે લોકોને સાયબર ક્રાઇમ સામે સાવચેત રહેવાની અપીલ જિલ્લા પોલીસ વડાએ કરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસે પત્રકાર પરિષદ યોજી સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓ સામે પોલીસે કરેલી માહિતી આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે જુલાઈ 2024 સુધીમાં 1886 લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે, જેમાં સૌથી વધુ શહેરી વિસ્તારના યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોની ₹7.7 કરોડ ફ્રોડમાં ગયા છે. જોકે સાયબર ક્રાઇમ ટીમની સફળ કામગીરીના ભાગરૂપે 5009 શંકાસ્પદ બેંક ખાતાઓમાં કુલ રકમ ₹5.59 કરોડ પુટ ઓન હોલ્ડ કરી રોકી દેવામાં આવેલ હતા, જે રોકાયેલ રકમ અરજદારોને પરત અપાવવા સારુંની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોની ગયેલી ₹2.5 કરોડ ની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હતી, જે રકમ ભોગ બનેલ અરજદારોને પરત રિફંડ કરવા સારું ન્યાયાલયના હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકજાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ત્યારે પોલીસે સાયબર ક્રાઇમથી બચવા લોકોને અનુરોધ કર્યો હતો. મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમ અને ઘણી બધા ઘટનાઓ બને છે. આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે
તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા, કોઈ લિંક મોકલવી, આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું, કેવાયસીનું ફોર્મ ભરાવવું કે આવી બીજી કોઈ લિંક મોકલી, અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને, ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી, અને હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે. આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે 1930 ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે. હું લોકોને જણાવવા માંગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને. આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને 2 કરોડ જેટલી માતબર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે. આ સિવાય હાલમાં 5 કરોડ 59 લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે. હું આ માધ્યમથી લોકોને કહેવા માંગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો. આપ લોકો ખૂબ સાવધાની બળતો, અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ 1930 ઉપર કોલ કરશો તો અમે આપની રકમને તો તરંત ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું. થેન્ક યુ. સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ડીસાના રાજપુર વાળા વિસ્તારમાં યુવકની હત્યા. 2 યુવકો વચ્ચે ગાળો બોલવા બાબતે ઝઘડો થતા પથ્થર તેમજ લીમડાના ડાળાથી કરી હત્યા. લાકડીના ખેડૂત પુત્રે વરસાદી પાણીનો કર્યો સદુપયોગ. છેલ્લા 6 વર્ષથી વરસાદી પાણી એકઠું કરીને ફેલ થયેલ બોરવેલ દ્વારા ભૂગર્ભમાં ઉતારીને રિચાર્જ કરવાની ચિંધી નવીરા. ભર ચોમાસે ઉપરવાસમાં નહીવત વરસાદને લઈ સીપો અને દાંતીવાડા ડેમ ખાલી ખવ. ખેડૂતોની ચિંતામાં થયો વધારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી. કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટમાં ટાટા બ્લુસ્કોપ પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક VIP વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આની કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કીન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય. તમે પણ અવની ના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથડમાં અવની બેજ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવની નાજ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે અને ચોરી, લૂંટ, મારામારી અને હત્યા જેવી ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જેનું કારણ કે ડીસા શહેરમાં વેચાણ થતું નશીલા પદાર્થો, દારૂ, ચરસ, ગાંજા જેવી ચીજ વસ્તુઓનું સેવન કરી લોકો ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. સાથે ડીસા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેને લઈને નાની મોટી વાતોમાં પણ મારામારીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા વ્યસન મુક્તિ સહિત નશીલા પદાર્થોનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં પણ નશીલા પદાર્થોનું વેચાણ કરતા લોકો પોલીસને આંખમાં ધૂળ નાખીને ખાનગી રાહે વેચાણ કરી રહ્યા હોવાનું લોકમુખ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે ડીસા રાજપુર હોળા વિસ્તારમાં મોડી સાંજે એક શખ્સની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. લાશ મળી આવવાની ઘટનાની જાણ થતાં દક્ષિણ પોલીસ સ્ટેશનમાં PI KB દેસાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે રાજપુર હોળા વિસ્તારમાં લાશ મળી હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે લાશની ઓળખ કરી હતી અને મરનાર શખ્સ લોધાવાસનો સુરેશભાઈ બાબુલાલ લોધા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે હત્યાની ઘટનાને અંજામ આપનાર સતીશ ભોગીલાલ લોધાને દક્ષિણ પોલીસે ગણતરીના મિનિટોમાં શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો. જ્યારે મરણ જનાર સુરેશભાઈ બાબુલાલ લોધાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. રવિવારથી પ્રારંભ થઈ રહેલા દશામાના વ્રતને લઈ માતાજીની મૂર્તિઓ અને પૂજાપૂની બજારમાં આગમન થયું છે. આ વ્રત કુમારિકાઓ, પરણિત મહિલાઓ તથા શ્રદ્ધાળુ પુરુષો પણ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી 10 દિવસ સુધી સાઢણી પર સવાર મા દશામાનું પૂજન અર્ચન કરે છે અને વ્રતનો ઉપવાસ રાખે છે. રવિવાર અને અમાવસથી પ્રારંભ થતાં દશામાના વ્રતને લઈ ડીસા તાલુકાના ભીલડીની બજારોમાં પણ દશામાના અવનવા સ્વરૂપ ધરાવતી મૂર્તિઓ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાંથી પસાર થઈ રહેલા નેશનલ હાઈવે પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. સાથે નેશનલ હાઈવે રોડ પર સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. આવા સમયે ધાનેરા બજાર સમિતિના યુવા ચેરમેન વિરલભાઈ પટેલે નાયબ કાર્યપાલક ઇજનેર રાષ્ટ્રીય ગોરી માર્ગ પેટા વિભાગ થરાદને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. સહકાર અને રાજકીય વિભાગમાં નામના ધરાવતા ધાનેરા તાલુકામાં સમસ્યા અને રજૂઆતનો ભંડાર ભરાયેલો છે. ધાનેરા તાલુકા વતી સમસ્યા બાબતે રજૂઆત કરનાર જનપ્રતિનિધિઓ ખોવાઈ ગયા છે, જેના કારણે પ્રાથમિક સુવિધાઓથી પણ ધાનેરા તાલુકો વંચિત રહ્યો છે. ધાનેરા શહેરમાં પ્રવેશ કરતાની સાથે રેલવે પુલ પાર કરવો પડે છે. રેલવે પુલ પૂરો થાય એ જગ્યા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. નજીકમાં આવેલી વિવેકાનંદ વિદ્યાલય અને સૂર્યોદય શાળાના બાળકો હજારોની સંખ્યામાં નેશનલ હાઈવે પસાર કરે છે, તો બીજી તરફ અલગ અલગ રસ્તાઓ તરફથી વાહનો ભેગા થાય છે, જેથી ચારે બાજુથી ટ્રાફિક જામ થઈ જાય છે. આગામી દિવસોમાં કોઈ મોટી હોનારત ન થાય તે પહેલા નેશનલ હાઈવે નજીક આવેલ ફૂટપાથને ખુલ્લી કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. શાળાએ આવતા જતા બાળકો ફૂટપાથ પરથી પસાર થઈ શકે, જેના કારણે ફૂટપાથ પરના દબાણો દૂર કરવા માટે પણ રજૂઆત થઈ રહી છે.
ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલે લેખિતમાં પત્ર લખી નેશનલ હાઈવેના અધિકારીઓને જગાડવાનો પ્રયત્ન ફરીવાર કર્યો છે. ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગ એટલે કે મહેશ્વરી પાર્લર એ જગ્યા દિવસે ને દિવસે એક ટ્રાફિકનું મોટું હબ થઈ રહ્યું છે. સાથે નજીકમાં આવેલ વિવેકાનંદ વિદ્યાલયમાં હજારો બાળકો અભ્યાસ માટે અવર જવર કરતા હોય છે અને મુસાફરો પણ આ જ જગ્યા પર ઊભા રહી વાહનોમાં બેસતા હોય છે. જેથી મારી રજૂઆત છે કે પોલીસ વિભાગ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ નેશનલ હાઈવે નજીક આવેલ ફૂટપાથને ખુલ્લી કરાવે જેથી કોઈ મોટી જાનહાની ટાળી શકાય. ધાનેરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે રાજસ્થાન અને થરાદને જોડતો માર્ગ હોવાના કારણે ભારી ભરખમ વાહનો પસાર થતા હોય છે, જેથી કરીને નિર્દોષ પ્રજાના જીવની ચિંતા કરી નેશનલ હાઈવે પરના ખાડા પૂરવાની સાથે નેશનલ હાઈવે ખુલ્લો કરાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ડીસાની મુખ્ય બજારમાં આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળા બ્રાન્ચ સ્કૂલમાં તસ્કરોએ શાળાના તમામ 14 રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ હાથ ન લાગતા છેવટે પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા. શાળાનો કિંમતી સામાન, કમ્પ્યુટરો, LCD વગેરે જમા હતું તે રૂમનું તાળું ન તૂટતા મોટી ચોરી થતાં બચી ગઈ હતી. ડીસામાં રિસાલા બજાર વિસ્તારમાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જમનાબાઈ પ્રાથમિક શાળામાં ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ શાળામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ શાળાની ઓફિસ સહિત તમામ 14 રૂમોના તાળા તોડ્યા હતા, જેમાંથી કંઈ હાથ લાગ્યું ન હતું. જો કે તસ્કરોએ કમ્પ્યુટર રૂમનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી, જેથી કિંમતી સામાન ચોરાયો ન હતો. પરંતુ તસ્કરોને કંઈ હાથ ન લાગતા છેવટે બાળકોને પીવાના પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા. જે બનાવ અંગે શાળાના આચાર્ય રમેશભાઈ જોશીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરતા ડીસા તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ પણ શાળામાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસે આવી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે જમનાબાઈ પ્રાથમિક શાળામાં ચોરીના પ્રયાસનો આ પ્રથમ બનાવ નથી. અહીં અગાઉ પણ ચોરીનો પ્રયાસ થયેલો છે, જેથી પોલીસ દ્વારા આ અંગે સતર્કતા દાખવવામાં આવે તેવી શાળા પરિવારની માંગ છે. આ શાળાથી 20 મીટરના અંતરે દક્ષિણ પોલીસ સ્ટેશન આવેલ છે. આ ચોરી કરનાર ચોર પર પોલીસનો ડર કેવો હશે તે આ ચોરી પરથી ફલિત થાય છે. ગઈ રાત્રે અમારી શાળામાં આજ સવારમાં અમે સ્કૂલે મારી શાળામાં પ્રજ્ઞા તાલીમ ચાલુ હોય 9:45 વાગે મારા શિક્ષક મિત્ર અશ્વિનભાઈ પરમાર આવતા શાળાના તાળા તૂટેલા હતા. શાળાના દરેક વર્ગના તાળા તૂટેલા હતા. શાળામાં જોતા તાળા 1 વાગે અસ્ત વ્યસ્ત હતા અને શાળામાં ચકલા એટલે કે પાણીના નળોની અને બીજી વસ્તુઓની ચોરી થયેલ છે. મેં તાત્કાલિક અસરથી મારા SMC અધ્યક્ષ કમિટી, મારા પ્રિયકેન્દ્ર આચાર્ય સાહેબ, માનનીય TPO સાહેબ, મારા શિક્ષક મિત્રોને અને અમારા શૈક્ષણિક અધિકારીઓને જાણ કરતા તેમણે તાત્કાલિક મને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વાત કરેલી અને મેં તાત્કાલિક અસરથી લેખિતમાં અરજી તૈયાર કરી અને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે. આ શાળામાં વારંવાર અસામાજિક તત્વો અમને આ રીતે હેરાન પરેશાન કરે છે, શાળાને નુકસાન કરે છે, તો કાયમી ખાતે આનો ઉકેલ આવે એવી મારી નમ્ર વિનંતી છે. બનાસકાંઠાની અત્યારે સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો તે છે પાણી. બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ બહુ જલ્દીથી નીચે ઉતરી રહ્યા છે. પાણીને બચાવવામાં નહીં આવે અથવા એનો યોગ્ય ઉપાય નહીં થાય તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઉદ્ભવતા વાર નહીં લાગે. તેના માટે સરકાર કટિબદ્ધ છે જ, પણ સાથે સાથે લોકજાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે, જેથી પાણી બચાવી તેનો સદુપયોગ થાય તેવું સાર્થક કરતા લાખણીના ખેડૂત પુત્ર દાનાભાઈ પટેલ, લાખણી તાલુકાના નાનકડા જસરા ગામના એક ખેડૂતે એમની કોઠા સૂજથી વરસાદી પાણીને એમના જૂના બોરમાં ઉતારી પાણી બચાવી ભૂગર્ભ જળ બચાવવાનો પ્રયત્ન કર્યો છે. લાખણી તાલુકાના જસરા ગામના પ્રગતિશીલ ખેડૂત દાનાભાઈ જગતભાઈ પટેલ પહેલાથી જ ખેતીમાં રસ ધરાવતા હતા, જેઓ ઘોડા ઉછેર અને પશુપાલન પણ કરે છે. સાથે સાથે એમની કોઠાસૂજ અને આવડતથી એક પ્રતિષ્ઠિત વેપારી પણ છે, જેઓ ડીસા માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા હતા અને અત્યારે લાખણીની માર્કેટયાર્ડમાં પેઢી ધરાવે છે. એમણે એમના જસરા ગામના ખેતરમાં ચોમાસું પાણી વ્યર્થ વહી ન જાય તે માટે સુવ્યવસ્થિત ખેતરમાં બંધપાળા બનાવી આખા ખેતરનું પાણી એક જગ્યાએ નીચાણવાળા પ્લોટમાં એકઠું કરી એ પાણી મોટર અને પાઇપલાઇન દ્વારા એમના જૂના ફેલ થઈ ગયેલા બોરમાં ઉતારી પાણીને બચાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આમ તેઓ આવી રીતે છેલ્લા 6 વર્ષથી પાણીને ભૂગર્ભમાં ઉતારી પાણીને બચાવવાનો નવો રાહ ચીંધી રહ્યા છે.
આજના જમાનામાં ખેડૂતોને એમની સલાહ છે કે તમે પણ આવી રીતે યોગ્ય જગ્યાએ ચોમાસાનું વ્યર્થ વહી જતું પાણી એકઠું કરીને કૂવા કે બોરમાં ઉતારી રિચાર્જ કરવામાં આવે તો પાણીના તળ જળવાઈ રહેશે. માટે પાણી બચાવો, જળ એ જીવન છે. પાણીને બચાવો, પાણી તમને બચાવશે. હું ખેતીને ખૂબ મને રસ છે અને ખૂબ જાગૃતતા કે લાવી કેવી રીતે અને શું કરવું એ મને કાર્ય કુશળતાનો મને અંદરથી ભાવ છે એવો. તો આ ચોમાસું અત્યારે આવ્યું છે અને ચોમાસાનો વરસાદ ખૂબ ભગવાને અત્યારે વરસાદ વરસાયો છે અને આ પાણી જે વરસાડ્યો છે અને એમાંથી જે પાણી અત્યારે જે પ્લોટિંગ છે મારું એવી ટાઈપનું કરેલું એ પ્લોટિંગની અંદરથી પાણી લાવી અને મેં આ જૂના બોરમાં પાણી અહીંયા ઉતાર્યું છે અને એ પાણી ભૂગર્ભ જળમાં જવાનું છે. તો એ કેવી રીતે આપણે એને ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે એને બચાવવા એને મારે એના માટે કરી મેં અત્યારે મારી કાર્યકુશળતાથી પ્રમાણે લાવી નીચેથી પાણી લાવી અને આમાં બોરમાં જૂના બોરમાં મેં પાણી નાખ્યું છે. તો આપણે આવું પાણી બચાવીએ અને અત્યારે જળ જ જીવન તો એવી આપણું બધાને મેં કર્યું છે તો આપ બધાએ કરશો એ મને આશા છે. સમય થયો છે ફરી વિરામનો, વિરામ બાદ જોઈશું. ભર ચોમાસે ઉપરવાસમાં નૈવત વરસાદને લઈ સીપો અને દાંતીવાડા ડેમ ખાલી ખવ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર, હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, એમએસ ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઈબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. ભર ચોમાસે ઉપરવાસમાં નૈવત વરસાદને લઈ સીપુ અને દાંતીવાડા ડેમ ખાલી ખમ રહેવાથી બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે. અડધું ચોમાસું વીતવા આવ્યું હોવા છતાં રાજસ્થાનના ઉપરવાસમાં હજી સુધી ભારે વરસાદ ન થતા બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર બનેલા સીપુ અને દાંતીવાડામાં નદીથી પાણીનું નવું એક ટીપું આવ્યું નથી. ખેડૂતો હવે દિવસે ને દિવસે ચિંતિત બન્યા છે અને રાજસ્થાનમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. દક્ષિણ રાજસ્થાનના
સિરોહી, માઉન્ટ આબુ ઉપરાંત કુંભલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે, જેની પર બંધાયેલા દાંતીવાડા ડેમમાં હાલમાં 18% જેટલું પાણી છે. ડેમની હાલ સપાટી 564.80 ફૂટ છે. ગત વર્ષે 2023માં 100% અને 2022માં પણ 100% ડેમ ભરાયો હતો. સિંચાઈ માટે 5 પાણ શિયાળામાં અને 3 પાણ ઉનાળામાં આપવામાં આવે છે. જ્યારે દાંતીવાડા ડેમથી થોડા કિલોમીટરના અંતરે દાંતીવાડા તાલુકામાં જ આવેલા સીપુ નદી પર બંધાયેલા સીપુ ડેમમાં માત્ર 10% પાણી જ છે. ચાલુ સાલે અડધું ચોમાસું પૂરું થઈ જવા આવેલ છે અને ડેમના સ્ત્રાવ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થવાના ન લીધે હજી જળાશયમાં નવા પાણીની આવક નોંધવા પામેલ નથી. હાલમાં જળાશયની સપાટી 564.80 ફૂટની છે અને ટકાવારીમાં જોવા જઈએ તો 18.91% જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે. વધુમાં વાત કરવામાં આવે તો દક્ષિણ રાજસ્થાનના માઉન્ટ આબુના એક ભાગ ઉપરાંત રેવદર તરફના ગામોનું પાણી સીપુ ડેમમાં આવે છે, જે હાલમાં સીપુ ડેમની સપાટી 176.70 મીટર છે, જે 10% જેટલું પાણી છે. 2022માં માત્ર 11%, જ્યારે 2023માં 32% ડેમ ભરાયો હતો. સિંચાઈ માટે 25 ગામોને પાણી અપાય છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદને લીધે પાણી આપી શકાયું નથી. હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતા રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે. ચાલુ ચોમાસે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ હું આપને બતાવવાની દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે ચાલુ સાલે ચોમાસું અડધું વીતવા આવ્યું હોવા છતાં હજુ સુધી ડેમની અંદર પાણીની કોઈ નવી આવક થવા પામી નથી. એ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજસ્થાનના ઉપરવાસની અંદર જે કે રેવદર છે, માઉન્ટ આબુ અને કરોટી તેમજ કુંભલગઢ તે વિસ્તારમાં જો ઉપરવાસની અંદર સૌથી વધારે વરસાદ થાય તો સીપુ ડેમની અને દાંતીવાડા ડેમની અંદર પાણીની નવી આવક નોંધાય તેવી છે. અત્યારે વાત કરવામાં આવે તો અડધું ચોમાસું વીતવા આવ્યું હોવા છતાં બંને ડેમ, જેમ કે દાંતીવાડા ડેમ 18% જ માત્ર પાણી છે, જ્યારે સીપુ ડેમની અંદર માત્ર ને માત્ર 10% જ પાણીનો જથ્થો અત્યારે સંગ્રહિત થયેલ છે, નવી આવક ના નોંધાતા આ વિસ્તારના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે. દેવ કાલે વીકે ન્યૂઝ દાંતીવાડા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહને 2 રાહદારીઓને ફંગોળ્યા, બંનેના ઘટના સ્થળે જ મોત. ડીસાના રાજપુર વાળા વિસ્તારમાં યુવકની હત્યા. 2 યુવકો વચ્ચે ગાળો બોલવા બાબતે ઝઘડો થતા પથ્થર તેમજ લીમડાના ડાળાથી કરી હત્યા. લાકડીના ખેડૂત પુત્રે વરસાદી પાણીનો કર્યો સદુપયોગ. છેલ્લા 6 વર્ષથી વરસાદી પાણી એકઠું કરીને ફેલ થયેલ બોરવેલ દ્વારા ભૂગર્ભમાં ઉતારીને રિચાર્જ કરવાની ચિંધી નવી રાહ. ભર ચોમાસે ઉપરવાસમાં નહીવત વરસાદને લઈ સીપુ અને દાંતીવાડા ડેમ ખાલી ખવ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.